नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 13 प्रकाश संश्लेषण के उच्च कक्षा की वनस्पति अंदर जी प्रकाश संश्लेषण था तो एना विषय आपणे अभ्यास करता था। तो अत्यार सुधी में आपणे शुं जोयुं तो कि प्रकाश संश्लेषण पर केवा प्रयोगों थया, एमांथी शुं मळे, अलग अलग वैज्ञानिकों अलग अलग रजूआत, त्यारबाद प्रकाश संश्लेषण क्या थाय, केवी रीते थाय, एमांथी फोटोसिस्टम वन, फोटोसिस्टम टू, अचक्रिय अने चक्रिय फोटोफोस्फोराइलेशन, अने त्यार बाद आपणे जोयुं के पाणीनुं विभाजन अने रसायण श्रुति अधितर के जेमांथी एटीपीनुं निर्माण थाय। हवे प्रकाश संश्लेषण दरमियान जी एटीपी, एनएडीपीएच अने ऑक्सिजन छूटो पड़े के एनी निपज कहेवाय, ई निपजनो उपयोग हवे क्यां थाय, એટલે કે એટીપી અને એનએડીપીએન નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? કે એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ ક્યાં કરવામાં આવે એના વિશે જોઈએ કે પ્રકાશની પ્રક્રિયા નિપજ કઈ હશે? તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની નિપજ અથવા તો પ્રકાશ સંશ્લેષણની મદદથી વનસ્પતિમાં એક તો એટીપી, NADPH અને ઓક્સિજન O2, ઓક્સિજન નિપજ તરીકે છૂટા પડે છે। તો પ્રકાશ સંશ્લેષણની મુખ્ય 3 નિપજો રહી કઈ કઈ? એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન। હવે જેમાં ઓક્સિજન રહ્યો એ હરિત કણમાંથી બહારની તરફ પ્રસરણ પામશે, શું? તો કે ઓક્સિજન રહ્યો O2 ઓક્સિજન શું? તો કે હરિત કણમાંથી, હરિત કણ શું કામ, શા માટે હરિત કણ? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? વનસ્પતિના લીલા ભાગના હરિત કણના ભાગમાં થતી હોય, એટલા માટે ઓક્સિજન હરિત કણમાંથી ક્યાં? તો કે બહારની તરફ પ્રસરણ પામવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવું, એટલે કે ઓક્સિજન હવે હરિત કણમાંથી બહાર નીકળશે, એટલે કે વાતાવરણની અંદર, એટલે કે ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થશે અથવા તો છૂટો પડશે। ત્યારબાદ આ વાત થઈ ઓક્સિજનની, હવે બીજી નિપજો કઈ? તો કે એટીપી અને એનએડીપીએચ એની બીજી નિપજો છે। હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે જે વનસ્પતિમાં શર્કરાનું સંશ્લેષણ થતું હશે, એટલે કે વનસ્પતિઓનો ખોરાક બનતો હશે, એ ખોરાક બનાવવા માટે અને ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરવા માટે ઉપયોગી થાય છે। એટીપી અને એનએડીપીએચ, એનએડીપીએચ નો ઉપયોગ વનસ્પતિઓમાં આહાર એટલે કે ખોરાક અને
चोक्कस प्रकार नी सरकरानु संश्लेषण करवा माटे संश्लेषण माटे उपयोगी छे। એટલે કે NADPH અને ATP ઈ કેવા મોલેક્યુલ્સ છે? તો કે ઊર્જાથી સંચિત હોય એવા ઘટકો છે। એટલે ઊર્જાનો ઉપયોગ કેનામાં? તો કે એક તો શર્કરાનું સંશ્લેષણ કરવા માટે અને વનસ્પતિઓનો આહાર બનાવવા માટે ઉપયોગી થાય છે। તો આ પ્રકાશ સંશ્લેષણના તબક્કાને કયો તબક્કો કહેવામાં આવે? કે જૈવ સંશ્લેષણ તબક્કો। શા માટે? તો કે વનસ્પતિઓમાં આહાર અને શર્કરાનું સંશ્લેષણ થતું હોવાથી, તેથી આ તબક્કાને તેથી પ્રકાશ સંશ્લેષણના આ તબક્કાને કયો તબક્કો? તો કે જૈવ સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે। જૈવ સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે। શા માટે જૈવ સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે? તો કે એ તબક્કા દરમિયાન એટીપી અને NADPH નો ઉપયોગ થઈ અને વનસ્પતિની અંદર આહાર અને ચોક્કસ પ્રકારની શર્કરાનું નિર્માણ થતું હશે। ચોક્કસ પ્રકારની શર્કરાનું નિર્માણ થતું હોય એટલા માટે કે જૈવ રાસાયણિક ઘટકોનું નિર્માણ થતું હશે। જૈવ રાસાયણિક ઘટકોનું નિર્માણ થતું હોય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? જૈવ સંશ્લેષણ પ્રક્રિયા કહેવામાં આવે। અને પ્રકાશ સંશ્લેષણના એ તબક્કાને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે છે। શા માટે? એક તો આહાર બને, ત્યારબાદ શર્કરાનું સંશ્લેષણ થતું હોવાથી, એટલે કે જૈવ રાસાયણિક ઘટકો બનતા હોવાથી એને આપણે જૈવ રાસાયણિક અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય છે। આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર રહેતી નથી। હવે જૈવ સંશ્લેષણ તબક્કો રહ્યો, જૈવ સંશ્લેષણ તબક્કો એ પ્રકાશ પર એટલે કે સૂર્યપ્રકાશ પર સીધી રીતે નિર્ભર નથી। શા માટે એ નિર્ભર નથી સૂર્યપ્રકાશ ઉપર? કેમ કે આ તબક્કા માટે કેનો ઉપયોગ ખાલી જોઈ? કે એટીપી અને NADPH બે જ વસ્તુ જોઈ, એટલા માટે પ્રકાશ ઉપર સીધી રીતે એ નિર્ભર નથી, પરંતુ આડકતરી રીતે ઇનડાયરેક્ટ રીતે એ પ્રકાશ ઉપર નિર્ભર છે। કેમ કે પ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણ થશે અને પ્રકાશ સંશ્લેષણ થશે તો જ એટીપી અને NADPH બનશે। હવે ઈ NADPH નો ઉપયોગ ક્યાં થાય? જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય, એટલે કે સીધી રીતે ઉપયોગી નથી પરંતુ ઇનડાયરેક્ટ રીતે પ્રકાશ ઉપર આધારિત છે। પણ તે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પાણી ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત હોય, પરંતુ એ કેના ઉપર આધારિત હોય? પરંતુ તે કાર્બન ડાયોક્સાઇડ CO2 અને H2O એટલે કે પાણી તેમજ પ્રકાશ સંશ્લેષણની નિપજો પર આધાર રાખે શા માટે? તો કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ થઈ શું કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O નું નિર્માણ થાય અને શું બનતું હતું? તો કે કાર્બોદિત બનતું હતું CHN
ओ सी एन एच टू एन ओ एन प्लस ऑक्सीजन रेडी। तो आ कार्बोदित बनवा माटे केनो उपयोग थाय, कार्बन डाइऑक्साइड अने પાણીના ઘટકોનું નિર્માણ થાય તો જ અહીંયા આહાર બનતો હશે અને તો જ શર્કરાનું નિર્માણ થતું હોય। તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને પ્રકાશ સંશ્લેષણની નિપજો, પ્રકાશ સંશ્લેષણની નિપજો એટલે કે એટીપી અને એનએડીપીએચ પર આધાર રાખતા હશે। કયો તબક્કો? જૈવ સંશ્લેષણ તબક્કો, એનએડીપીએચ અને એટીપી તેમજ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ ઉપર આધાર રાખે છે। હવે આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા પણ કહી શકીએ છીએ। શા માટે અંધકાર પ્રક્રિયા કહી? કેમ કે એમાં પ્રકાશનો ઉપયોગ નથી થતો, પરંતુ પ્રકાશની નિપજોનો ઉપયોગ થાય એટલા માટે આ તબક્કાને અંધકાર તબક્કો પણ કહી શકાય। શા માટે અંધકાર તબક્કો? કે અહીંયા જૈવ સંશ્લેષણ તબક્કો હતો, તો જૈવ સંશ્લેષણ તબક્કો શા માટે? કે જૈવ રાસાયણિક ઘટકો અહીંયા બનતા હતા, શર્કરા બનતી હતી, આહાર બનતો હતો, એટલા માટે એને જૈવ સંશ્લેષણ। પરંતુ એ તબક્કાની અંદર પ્રકાશનો ઉપયોગ થતો નથી એટલા માટે આપણે એને અંધકાર તબક્કો પણ કહી શકીએ છીએ। હવે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને એનએડીપીનો ઉપયોગ કેવી રીતે થાય એ જોઈએ કે H2Oની સાથે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ સંકળાય અને શું બનશે? તો કે શર્કરાનું નિર્માણ થતું હશે અને એ શર્કરાનું નિર્માણ કે કાર્બન ડાયોક્સાઇડનો પ્રક્રિયામાં પ્રવેશ થતો હોય તો એના લીધે એનું સ્થાપન થવું જરૂરી અને એ સ્થાપન માટે એની નિપજ કઈ હશે, પછી એ નિપજ કઈ હશે અને એ નિપજનું કેની અંદર ફેરફાર થશે અને બીજી નિપજ બનશે, તો એનો ઉપયોગ એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કામાં H2O અને કાર્બન ડાયોક્સાઇડનું સંશ્લેષણ થાય, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય CnH2nOn અથવા તો શર્કરા શર્કરાનું નિર્માણ થાય, પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું જે સંશ્લેષણ થાય છે ક્યાં? તો કે એની ગ્રાહી નિપજની અંદર અથવા તો સ્થાયી નિપજની અંદર થતું હશે એટલે કે પહેલી નિપજમાં રૂપાંતરણ થતું હશે, પહેલી નિપજની અંદર એનું રૂપાંતરણ થતું હશે। હવે આ પ્રક્રિયાની શોધ ક્યારે થઈ કે પહેલી નિપજ કઈ હશે એની વાત દ્વિતીય વિશ્વયુદ્ધના સમયની અંદર થઈ કે એમાં રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરી અને મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો આઇસોટોપ નો ઉપયોગ કરી મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડની પહેલી નિપજ કઈ છે એના ઉપર એને
काम कर्यू हतु। के जी पहली निपज मेनविल केनमिन नामना वैज्ञानिके कार्बन डाइऑक्साइड नी प्रथम निपज त्रण कार्बन युक्त छे ते साबित कर्यू। ते साबित कर्यू एटला माटे एने जी साबिती करी ई साबिती ना आधारे एने एना वखाण करवामां आव्या अने ई कार्बनिक एसिड उत्पन्न थाय छे एवुं एने कीधुं અને એને જૈવ સંશ્લેષણ તબક્કો તૈયાર કર્યો કેને તો કે મેલ્વિન કેલ્વિને આ પ્રક્રિયા માટે જૈવ સંશ્લેષણ પરિપથ નું નિર્માણ કર્યું કે જેને શું કહેવામાં આવે કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે। કેલ્વિન ચક્ર શા માટે તો કે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે એ સાબિત કર્યું હતું એટલા માટે ઈ પરિપથને તેથી આ પરિપથને શું કહેવામાં આવે તો કે કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે। રેડી હવે કેલ્વિન ચક્રની અંદર શું થાય એ જોતા પહેલા તમે આ નોટ ડાઉન કરી લ્યો। રેડી હવે આગળ જોઈએ તો કે કેલ્વિન ચક્રની પ્રથમ નિપજ કઈ હશે કે પીજીએ 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ કે જે એની પ્રથમ નિપજ છે અને તે 3 કાર્બન યુક્ત ઘટક છે એટલે કે એની અંદર 3 કાર્બન આવેલા હશે। કેલ્વિન ચક્રની સૌ પ્રથમ નિપજ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ નું જે સ્થાપન થાય છે તેની પહેલી નિપજ કઈ હશે તો કે 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ 3 ફોસ્ફો ગ્લિસરીક એસિડ। હવે 3 શા માટે કે ત્રીજા નંબર કાર્બનની પોઝિશન ઉપર ફોસ્ફરસ ગ્રુપ અથવા તો ફોસ્ફો ગ્રુપ જોઈન્ટ થયેલું હોય એટલા માટે 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ અને એને શોર્ટ ફોર્મમાં પીજીએ કહેવામાં આવે છે કે જે 3 કાર્બન ધરાવતી રચના છે। રેડી હવે કે બધી જ વનસ્પતિની અંદર આવું જોવા મળે એવું વૈજ્ઞાનિકને પ્રશ્ન થયો કે જેટલી વનસ્પતિ રહી એ વનસ્પતિમાં એકઅંગી દ્વિઅંગી ત્રિઅંગી આવૃતબીજધારી અનાવૃતબીજધારી તો બધી જ વનસ્પતિની અંદર પહેલી નિપજ શું 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ છે એવું એને સાબિત કરવા માટે
अलग अलग वनस्पति पर प्रयोग कर कार्बन डायोक्साइड सौ प्रथम नीपज के जी थ्री फॉस्फोरिक एसिड छे के नहीं तो एना माटे एने अलग अलग वनस्पति ना उपयोग करो तो एना पर थी एने साबित थयुं के अमुक वनस्पति नी अंदर एनी पहली नीपज ऑक्सेलो एसिटिक एसिड छे अथवा तो ओ ए के वैज्ञानिकोए अलग अलग वनस्पति पर वनस्पति में कार्बन डायोक्साइड नु स्थापन पीजीए मा थाय छे प्रथम निपज छे के नहीं प्रथम निपज छे के नहीं ते तेनी चकासणी करी अने ए चकासणी पर थी वैज्ञानिकों ने शुं जोवा मळ्युं के अमुक वनस्पतियोमां पीजीए नी जगह कार्बन डायोक्साइड नो स्थापन ओ ए अटले के ऑक्सेलो एसिटिक एसिड प्रथम नीपज छे तो टोटल बे प्रथम नीपज मिली के एक वनस्पति नी अंदर पीजीए प्रथम नीपज तरीके हती अने बीजी वनस्पति मां के ओए એટલે કે પ્રથમ નિપજ તરીકે શું જોવા મળ્યું તો કે 3 ફોસ્ફો ગ્લિસરીક એસિડ અને બીજી નિપજ હતી કઈ તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ તો બે અલગ અલગ નિર્માણ થાય પરંતુ એક નિપજ હતી એ 4 કાર્બન ધરાવતી હતી અને એક નિપજ હતી એ 3 કાર્બન એટલે કે 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ હતો એ 3 કાર્બન ધરાવતો ઘટક હતો જ્યારે ઓક્ઝેલો એસિટિક એસિડ હતો એ 4 કાર્બન ધરાવતો ઘટક હતો એટલા માટે જી C3 એટલે કે 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ ની નિપજ હતી એવા પરિપથને આ પરિપથને C3 પરિપથ કહેવામાં આવે શા માટે C3 કેમ કે એની પ્રથમ નિપજ રહી 3 કાર્બન ધરાવતી રચના છે એટલા માટે એને C3 પરિપથ કહેવામાં આવે અને આ પરિપથને ઓક્ઝેલો એસિડિક નિપજ બનતી હશે એ પરિપથને C4 પરિપથ કહેવામાં આવે રેડી તો કે વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રથમ નિપજ તરીકે બે ઘટકની અંદર થાય એક 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ અને બીજો ઘટક બીજો એ ઓક્ઝેલો એસિટિક એસિડ હવે 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ રિયો એ 3 કાર્બન ધરાવતી રચના છે ત્યારે ઓક્ઝેલો એસિટિક એસિડ રિયો એ 4 કાર્બન ધરાવતી રચના છે હવે જી 3 કાર્બન રચના બને અથવા તો નિપજ બને એ પથને શું કહેવામાં આવે
C3 परिपथ કહેવામાં આવે અને ચાર કાર્બન ધરાવતા કટકવાળા પરિપથને C4 પરિપથ કહેવામાં આવે છે જે આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું કે C3 પરિપથની અંદર કેવી નિપજો બને અને C4 પરિપથની અંદર કેવી નિપજો બને તો એ પહેલા આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રાથમિક ગ્રાહક કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક ગ્રાહક પ્રાઇમરી એક્સેપ્ટર ઓર કાર્બન ડાયોક્સાઇડ કે જે આ વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અને ઓક્ઝેલો એસિટિક એસિડ તો એનો ગ્રાહક એકમ કયો હશે એને ગ્રહણ કોણ કરતું હશે અને એમાંથી આ છૂટું પડતું હશે તો એના વિશેની વાત કરી પહેલા તમે નોટ ડાઉન કરી લ્યો રેડી હવે કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક ગ્રહણ ઘટક અથવા તો ગ્રાહી ઘટક કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક ગ્રાહી ઘટક હવે અલગ અલગ વનસ્પતિઓ દ્વારા ના પ્રયોગોમાંથી અલગ અલગ વૈજ્ઞાનિકોને શું જોવા સાબિતી મળી તો કે કાર્બન ડાયોક્સાઇડ જે C3 અને C4 ની અંદર નિર્માણ પામે છે એટલે કે PGA માં નિર્માણ પામતો થાય પ્રથમ નિપજ તરીકે એ પ્રથમ નિપજનું કેની સાથે તો કે કાર્બન ડાયોક્સાઇડનો ગ્રહણ કરનાર અણુ આ નિર્માણ થાય આ નિર્માણ કેમાંથી થાય એ હવે આપણે જોવાનું તો કે સૌ પ્રથમ જે કાર્બન ડાયોક્સાઇડ હતો કે કાર્બન ડાયોક્સાઇડનો અણુ સૌ પ્રથમ કેની સાથે તો કે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ ના અણુ સાથે જોડાય છે હવે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ કેટલા કાર્બન વાળી 5 કાર્બન વાળી ઘટના છે અથવા તો ઘટક છે હવે 5 કાર્બની અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ નો અણુ જોડાય છે એટલે કે ટોટલ 6 કાર્બન બનશે અને આ જે ઘટના હતી રિબ્યુલોઝ 1,3-બાયફોસ્ફેટ એ કેવી શર્કરા છે તો કે કીટોઝ શર્કરા 5 કાર્બન વાળી 5 કાર્બન યુક્ત કીટોઝ શર્કરા ની સાથે કાર્બન ડાયોક્સાઇડ નો મોલેક્યુલ્સ અણુ શું થશે જોડાણ થશે અને ટોટલ 6 કાર્બન વાળી રચના બનશે અને એ 6 કાર્બન વાળી રચના નું શું થશે તો કે એનું વિભાજન થશે એટલે કે હવે જે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ એટલે કે 1 કાર્બન પ્લસ 5 કાર્બન ટોટલ કેટલા કાર્બન બન્યા 6 કાર્બન બન્યા હવે આ 6 કાર્બન નું શું થશે વિભાજન થતું હશે 3 કાર્બન અને 3 કાર્બન એટલે હવે આ જે 3 કાર્બન બન્યા એ આપણું શું હશે કે સૌ પ્રથમ જે નિપજ બની એ નિપજ કઈ હતી તો કે PGA એટલે આ ઘટક કયો હશે
थ्री फॉस्फोग्लिसरिक एसिड हशे, एटले के कार्बन डाइऑक्साइड नो अणु सौ प्रथम रिब्युलोज 1,5 बाय फॉस्फेट के जे 5 कार्बन युक्त कीटोज शर्करा साथे जोड़ाण थशे अने एनु विभाजन थई अने बे पीजीएना मोलेक्युल्स बनावशे, एटले के बे पीजीएना थ्री फॉस्फोग्लिसरिक एसिडना बे अणु बनावशे। रेडी? त्यार बाद हवे आपणे जोवानुं छे केल्विन चक्र, के जी आपणे नेक्स्ट लेक्चर नी अंदर जोशुं। रेडी? तो आजे शुं जोयुं आपणे, तो के एटीपी अने एनएडीपीएच नो उपयोग क्यां थाय? प्रकाश संश्लेषण नी जी निपजो हती ए निपजोमां ऑक्सिजन एटीपी अने एनएडीपीएच हता। હવે ઓક્સિજન વાતાવરણની અંદર છૂટો પડે ત્યારબાદ એટીપી અને એનએડીપીએચ રહ્યા, એ શું થતું હતું? તો કે ખોરાક બનાવવા માટે અને શર્કરાના નિર્માણ માટે ઉપયોગ થતા હતા। ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કેવી રીતે થાય, એનો પ્રથમ ઘટક કયો હશે? એક તો પીજીએ અને બીજો કયો હશે? ઓએએ, ઓક્ઝેલો એસિટિક એસિડ। રેડી? તો એનું નિર્માણ કેવી રીતે થાય? તો કે સૌ પ્રથમ રિબ્યુલોઝ 1,5 બાય ફોસ્ફેટ સાથે એનું જોડાણ થતું હશે અને એમાંથી બે અણુ પીજીએના 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના બનતા હશે। રેડી?